એવરીવન, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? ગુડ મોર્નિંગ. રાતે રાતે તો જો 6 વાગી ગયા છે. આ બાજુ હજી પરમ આરામમાં છે અને દિશુ ગઈ છે. અને બહાર જુઓ તમે, કેટલો સન્નાટો છે સોસાયટીમાં. આ બાજુ પરમનું પાણી મૂકી દીધું છે અને આ બાજુ થાય છે બોર્નવિટા. ચાલો, બેઉના કપ રેડી કરી દીધા છે અને આ બાજુ લંચ બોક્સ ભરવાનો છે. પણ હજી એક ગેસ ખાલી થાય પછી મેં કરું છું. તો આલુ પરોઠા આપવાના છે. દિશુને જો કેચઅપ રેડી કરી દીધો છે અને બંનેમાં ટીશ્યુ મૂકી દીધા છે. હવે આલુ પરોઠા થાય એટલે બેઉને ભરી દઈશું અને પાણીની બોટલ ભરવાનું બાકી છે. જુઓ, અને આ જુઓ આ કેટલું સરસ છે. આ એક પિચકારી ટાઈપ છે, આમાં તમે જલેબી પણ બનાવી શકો એવું છે. જો એની ઉપર છે ને હોલ આપેલું છે. ચાલો, એટલે પરમે અહીંયા કિચનમાં એને મૂકી રાખ્યું છે. તો ચલો પછી કન્ટિન્યુ કરો. ચલો, તો આલુ પરોઠા પણ થઈ ગયા છે સવારમાં. અને એને આવી રીતે હાફ કરીને મૂકીશું. ઓકે, આવી રહ્યા બધા. લંચ બોક્સ રેડી છે બેઉનો. પરમને બે આપ્યા છે, દિશુને 3. કે પરમ જો કે આ તો ખાઈને જ આવશે, આજે એની કોઈ કમ્પ્લેન નહીં હોય. તો આપણું લંચ બોક્સનો કાર્યક્રમ પતી ગયો છે, હવે દિશુનો કાર્યક્રમ ચાલુ થશે. ગરમ ગરમ આવી જાઓ તમે બધા પણ બ્રેકફાસ્ટ કરવા અમારા ઘરે. દિશુ, રાતે રાતે કેવી ઠંડી છે? બહુ છે. એવું? દિશુની રેડી થઈ ગયો છે અને જાડું જેકેટ પહેરી લીધું છે ને પરમ. અને મિલ્ક પી લેશે હવે. રાધે રાધે. ચલો હવે સૂર્યનારાયણને જળ ધરાવીએ. આ સફેદ મૂછો થઈ તને. ચલો પછી સોક્સ પહેરી લઈએ. બહુ સરસ હસો છો ને એટલે. કાલુ આવી ગયું છે બિસ્કિટ ખાવા. ચાલ સ્કૂલ જવા. કાલુ જાય એની જોડે ભણ. આવતા જન્મમાં તારે ડાયરેક્ટ નોકરી જ મળે. રસોઈ બનાવવાની તૈયારી થઈ ગઈ છે અને આજે બનાવવાનું છે ફ્લાવર, બટાકા અને તુવેર અને થોડાક ટામેટા નાખીશું. એટલે ખાટું મીઠું શાક બનાવીશું. અને લોટ બાંધી દીધો છે તો પરમ દિશુ આવશે ત્યારે રોટલી બનાવીશું. અને આ બાજુ જુઓ, તેલ ગરમ થઈ ગયું છે તો હું શાકને વઘારી લઈશ. અને આજે હું કુકરમાં નથી બનાવતી, કઢાઈમાં બનાવું છું. કેમ કે આજે ખબર નહીં મને એવું થાય છે કે કઢાઈમાં શાક બનાવીએ તો કઢાઈમાં બનાવીશું. તો જો રાઈ જીરું તળી ગયા છે. જો હળદર મીઠું નાખ્યું ને
હળદર નાખો એટલે એનો કલર બદલાઈ જ જાય, કેટલો સપક કલર આવે. હવે આને થવા દઈશું ધીમા તાપે. એકદમ મસ્ત મજાનું લાલ ચટાકેદાર શાક તૈયાર થઈ ગયું છે અને ઉપરથી જ નાખી દીધા છે ધાણા. ઈસુ આઈને બહુ જ ખુશ થઈ જશે. એ પરમનું બી ફેવરેટ શાક છે. પરમને ફ્લાવર હોય ને અને ભીંડા તો બીજું કંઈ જ ના માંગે. તો ચાલો સરસ થઈ ગયું છે. અને આ બાજુ જુઓ લીમડી સરસ લીલી લીલી કાચ જેવી અને એકદમ કુરી કુરી છે. તો એને હવે સાફ કરીને હું બોટલમાં ભરી દઈશ. ખાને મેં ક્યાં બનાયા હે, દેખો દેખો દો બજ ગયે હે, રાતે હી એક હી સવાલ, ખાને મેં ક્યાં બનાયા હે, ક્યા હે ખાને મેં. ફ્લાવર, તુવેર, બટાકુ, ટામેટું. બટાકા ના નાખ યાર, બટાકા ના નાખ. ચલો હજી શું ડાયાબિટીસ થઈ જાય. કેવી ઘૂસી ગઈ છે ને આખી, જો રસોડામાં ડાયરેક્ટ જ રસોડામાં. રોટલી યાર મને ભાખરી ભાવે. આપણે ભાખરી કરી નાખી, ભાખરી કરજે ઘી વાળી ભાખરી. હા હા, કેવું રહ્યું કાલનો ભાખરી? વધી છે કાલ રાત્રે ઠંડી એ મારી, કેમ કે તને બીપી છે ને, બીપી વાળા હોય ને એને ઠંડી રોટલી ખાવાની હોય. જો હોઈ ગઈ કોમ્પ્યુટર નો પીડીઆર આવ્યો અને 2 મિનિટ ખાલી ઊંચું જોયું, બાકી નીચે હોઈ ગઈ. પીડીઆર બધા ને તો બધા કે ખાલી બેન ઉઠ 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 કે તે બધે કાપા કાપા ને બરાબર ઘોરી ગયું. તો બસ બસ આપણે હું જ જવું દઈશું. હા હું તો કઈ સુવાઈ છું કોમ્પ્યુટર માં, હું ભણું તારે. ના ના ભણવાનું જ નહીં પણ ઠંડી જ ભાખરી લઈ લીધી છે, બીજા ની બીપી નો પ્રશ્ન ના થાય ને. અને શાક તો મેં તમને લોકોને આગળ બતાવ્યું જ છે કે કેવું બન્યું છે. પરમ નું ફેવરેટ શાક છે હે ને પરમ? ના ના, ફ્લાવર નું તો ભાવ હશે અને એક તુવેર નું શાક બહુ ભાવ. હા ચાલ બેટા, કેવું છે પરમ? સારું છે ને? ચલો તો હવે હું બનાવું છું ગરમ ગરમ ભાખરી. આપણે આપણો ચમચો લઈ લઈએ પાછો અને આ લોકો જમવા બેસી ગયા છે. એ તું ધેર ખાડો, વિડીયો બનાવો. તમે જો એમ કે કોમ માં આપડે કથાય છે. ચાર દિશું ટ્યુશન નો ટાઈમ થઈ ગયો છે. હા હા, દીસુ તો લંડનનું તો આમ જેકેટ પહેરીને ઊભી રહી છે. વટ પડે હવે દીસુ તારો. હા જવું જ છે, નથી રોકાવું હે? કેમ કે તારો પરિવાર, તારો ઘર હે? શું કહે છે? ચલો જાઓ, બાય બાય. આજે સાંજે જમવામાં આપણે લોટ બાફી લીધો છે. આમાં ખીચું, જેને પાપડીનો લોટ કહે છે, ખીચું કહે છે, તમારી બાજુ જે કહેતા હોય કોમેન્ટ કરી દેજો. એ હું અવારનવાર કરું જ છું એટલે આજે મેં કંઈ બતાવ્યું નથી, આમાં કરી લીધો. હવે આવા કાણાવાળા વાસણમાં કાઢીને આ બાજુ પાણી ગરમ મૂકી દીધું છે, તેમાં હું એને મૂકી દઈશ. જો હવે એને ઢાંકી દઈશ. મને પેલો જે એક વખત આમાં તપેલામાં તપેલામાં કરે ને એવો નથી ભાવતો, આવી રીતનો ભાવે છે. અને આજે પરમનું પણ ફેવરેટ છે, તો હવે આને આમાં થવા દઈશું. અને દીશું નથી ખાવાની એટલે દીશું માટે લોટ બહાર કાઢી લીધો છે. અને સવારનું શાક ખાવાનું છે કેમ કે એને બહુ જ પસંદ આવે છે અને એને લોટ બિલકુલ પસંદ નથી, તો એ આ ખાઈ લેશે.
હવે ચલો હું તમને થાય પછી શું દીદી લંડન થી ફ્લાઇટ આટલી બધી જલ્દી આવી ગઈ તારી સાડા સાતે લંડન થી ફ્લાઇટ આવી ગઈ કઈ ફ્લાઇટ માં આવી રિક્ષાની બે જણ લિફ્ટ વાળા મળ્યા પણ હું ના બેઠી રિક્ષામાં આવી છું અમદાવાદ ફ્લાઇટ ઉતારી કે દિલ્હી હરિદ્વાર દેહરાદૂન ઓહો આટલી જોરદાર પાઈપ સારું સારું બેટા કઈ વાંધો નહીં પહોંચી ગઈ ને બસ જે ફ્લાઇટમાં આવી એ ના ના બેટા તારા જે સીધી સાદી છોકરી કોઈને મળે એ દીશું બસ બેન આગળ વધ છૂટતા નહીં મળશે સારું બાય બાય પ્લેટમાં લઈ લીધો છે આપણે ગરમા ગરમ લોટ કે ખીચું જે કહેતા હોય જો સરસ બફાઈ ગયો છે અને આ બાજુ દીસુની ભાખરી કરી લીધી છે એને જો તે દિવસનો સોસ કાઢ્યો માયોનીઝ કાઢ્યું બધું કાઢ્યું છે હવે ફ્રેન્કી જેવું બનાવીને ખાશે આમાં બધું જ લગાવી લગાવીને ખબર નહીં હું કરશે પરમ કેવો બને છે સારો છે ને દીશુ એમ બનાવશે હમણાં એનું 50 કલાકે વાર તો લાગશે વાર લાગશે લારી ના ખુલ્યા લાય લારીમાં તો ફટાફટ થઈ જાય દીશુ બધા પાછા જતા રહે ચાલ ચાલ તું હોય છે એવાની પહેલી હું તો જતી જ રહું બસ થતું તારું કરને બેન પાછું બધું કંપનીનું વાપરશે વીબા ને આ બધું મારી જ કંપનીમાં છે આવું બધું કરી ને અને મેક્સિકન મેક્સિકન આઈટમ બનાવીને ખાશે એમ દીશું યસ આવું જ ભાવે મને એને હું ખીચું બીચું ઓછું પસંદ છે અને તમારે દીશુને રેસીપી જોઈતી હોય ને તો દીશુને તમારે ઘેર લઈ જજો ના બાપા મારે કોઈને ઘરે નહીં તમે આવજો એ આવું હોય તો પેલી ઠંડી છે ને એને ટોપી પહેરી દીધો ઓ પરમ પરમ નીકળ આપણે તેલવાળા હશે ને બેટા અભી થોડા સા શંખ ડાલે શંખ કે સબ્જી શંખ જેમ કે પહાડી લોકો એવું બોલે ને આપણે એને દીસુ પ્યોર વેજીટેરિયન છે એટલે તમે લોકો સે જે ગભરાતા નહીં અને આપણે આમ આમ કરવાનું છે અને હવે એની ઉપર થોડી કેવી આપણે ચટણી બેન આપણે આમ રોલ વાળવાના છે એ બાપા બસ તાર રોજ આવું જ ખાઈ લેવું દીસુ હા સરસ છે બસ તો ચલો બાય બાય હેલો કેમ છો બધા તો જો વાગી ગયા છે 8:30 થવા આવ્યા છે અને આપણું ડેઈલી રૂટીન કે આપણે પરમને સુવાડવાનો ટાઈમ થઈ ગયો છે પાછળ તમે જોતા હશો જુઓ દેખાય છે એમ એટલે હવે લખું ચલો વિડીયોનો એન્ડ કરી દઈએ તો આજનો વ્લોગ કેવો લાગ્યો છે આઈ હોપ કે તમને બધાને સારો લાગ્યો હશે સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નવા આવ્યા હોય તો અને બેલ આઇકનને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે કાલે મળીશું નવા વ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ રાધે રાધે તો જુઓ અહીંયા પાછળ છુપાયો છે પરમ રાધે 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 કૃષ્ણ બાય બાય છે ને બાય બાય એટલે હવે એને નાઇટ ડ્રેસ પહેરાવવાનું પરમ તું હવે હાથ પગ ધોઈ ને અને નાઇટ ડ્રેસ પહેર લે અને આજે હું જે કહેતી હતી એ કોઈ છે સીમા ગોહિલ કરીને કોઈ સીમાબેન તો એમની કોમેન્ટ આવી છે તો સારું સરસ મને બહુ જ ગમ્યું અને થેન્ક યુ સો મચ કોમેન્ટ કરવા માટે અને આવી જ રીતે તમે નવી નવી કોમેન્ટ કરતા રહેજો અને એમણે કોંગ્રેચ્યુલેશન કહ્યું છે તો થેન્ક યુ અને તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ મારો વિડીયો શેર કરજો જેથી એ લોકો પણ જોવે તો ચલો કાલે મળીશું નવા વ્લોગ સાથે બાય બાય